નવસારીની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 22 દિવસથી કોરોનાની સારવાર માટે દાખલ દર્દીનું મોત નિપજતા તેના પરિવારજનોએ તબીબી બેદરકારીનો આક્ષેપ કરી હોબાળો મચાવતા અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો. નવસારી ખાતે રહેતા રિટાયર્ડ LIC ડેવલપમેન્ટ ઓફિસર રમેશભાઈ ડાયાભાઈ પરમારને 22 દિવસ પહેલા કોરોનાના લક્ષણ માલુમ પડતા તેમને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે 22 દિવસથી સારવાર લઈ રહેલા દર્દી રમેશભાઈ પરમારને જે બેડ પર રાખવામાં આવ્યા હતા ત્યાં વેન્ટિલેટર બગડી જતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ વેન્ટિલેટર બદલવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે વખતે દર્દી રમેશભાઈ પરમારનું મોત નિપજ્યું હતું. જો કે આ ઘટનાને પગલે મરણ જનાર રમેશભાઈ પરમારના પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે મોત નિપજ્યું હોવાનો આક્ષેપ કરતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ પ્રકરણમાં નવી સિવિલ હોસ્પિટલના સર્જન ડોક્ટર કિરણ સમગ્ર ઘટનામાં યોગ્ય તપાસ કરવાની બાહેદારી આપી છે.